તો નવમાં સાત નાખવી એટલે કેટલા થાય સોળ સોળ નો છગડો આપેલો છે ઉપર વધી એક મૂકવાની પછી ખાલી નીચે અને તો કેટલા નાખવી તો નીચે એક આવે એમ કીધું છે તો પાંચ ને પાંચ અને બીજા ચોરસમાં આપણે પાંચ મૂકવાના પાંચ ને પાંચ દસ અને વધી ઉમેરવી એટલે અગિયાર અગિયાર નો એકડો વધી પડી એક

નવમાંથી સાત કાઢવી તો કેટલા વધે બે પછી ચાર માંથી કેટલા કાઢવી તો છ માંથી કોઈ પણ સંખ્યા કાઢવી તો જવાબ છ આવે નહીં એટલે માટે ઉપર લેવાનો દસ કો દસ ને ચાર ચૌદ ચૌદ માંથી કેટલા કાઢવી તો છ વધે તો ચૌદ માંથી આઠ કાઢવી તો છ વધે તો ચોરસમાં આઠ કરી નાખવાના આગળ દસ લીધો એટલે પાછળ આઠ છે કે ઉપર સાત કરવાના અને સાતમાંથી એક જાય તો છ એ જ રીતે દાખલા નંબર ત્રણ ચાર પાંચ અને છ જેમાં તમારે ખૂટતો અંક મૂકીને દાખલા ગણવાના છે પછી આગળ પ્રશ્ન બે મૌખિક ગુણાકાર કરી જવાબ આપો અહીંયા બાળ મિત્રો તમારે મૌખિક રીતે ગુણાકાર કરીને યોગ્ય જવાબ લખવાનો છે દાખલા નંબર એક પંદર ગુણ્યા દસ તો પંદર ગુણ્યા દસ કરવી એટલે કેટલા આવે તે તમારે જવાબમાં લખવાના તો પંદરે દાન એકસો પચાસ તો જવાબમાં લખવાનું એકસો ને પચાસ પછી દાખલા નંબર બે ચાર ગુણ્યા વીસ તો વીસ ચોક એસી તો જવાબમાં લખવાનું એસી

તો પંદર પંચા પિંચોતેર એટલે જવાબમાં એકસો પાંચ આવે પછી ત્રણસો ને તેત્રીસ ગુણ્યા ત્રણ તો જવાબ માં આવ્યું એકસો ને અગિયાર ત્રણસો તેત્રીસ ને ત્રણ વડે ભાગતા એકસો અગિયાર જવાબ આવે

તો જવાબમાં આવશે જીરો પછી દાખલા નંબર પાંચ ખાલી જગ્યા વધતા ચાર હજાર નેવ્યાસી બરાબર ચાર હજાર તો ચાર હજાર માં જીરો ઉમેરતા ચાર હજાર આવે પછી દાખલા નંબર છ છ હજાર ને પ્લસ ખાલી જગ્યા બરાબર આઠ હજાર નવસો ને

પછી દાખલા નંબર સાત પાંચસો છ્યાસી ગુણ્યા ખાલી જગ્યા પછી દાખલા નંબર આઠ ખાલી જગ્યા ગુણ્યા આઠસો બરાબર સોરી ખાલી જગ્યા ગુણ્યા નવસો ને સત્યાસી બરાબર તો કોઈ પણ સંખ્યા એક વડે ગુણતા જવાબ તે ને તે આવે એટલે સત્યાસી ને એક વડે આપણે દાખલા નંબર નવ હજાર નવસો ને છોતેર માઇનસ આઠ હજાર નવસો ને છોતેર કોઈ પણ સંખ્યા તે જ સંખ્યામાંથી બાદ કરી નાખવી તો હંમેશા જવાબ જીરો જ આવે એટલે જવાબમાં શું આવશે જીરો પછી દાખલા નંબર દસ

પછી 18 ગુણ્યા પંદર બરાબર ખાલી જગ્યા ગુણ્યા અઢાર તો અહીંયા બરાબરની બે બાજુ ગુણાકાર સરખો આવો છે અઢાર ગુણ્યા પંદર કરવી જે જવાબ આવે એ ખાલી જગ્યા ગુણ્યા અઢાર કરવી તો તે જ જવાબ આવે તો જવાબમાં આવશે પંદર અહીંયા અઢાર ગુણ્યા પંદર બરાબર ને આ બાજુ પંદર ગુણ્યા અઢાર પછી દાખલા નંબર ચૌદ સાચું અને ન આવતો હોય તો વિધાન ખોટું તો તમે ગુણાકાર કરશો તો ચારસો ને પિસ્તાલીસ જવાબ આવશે માટે વિધાન સાચું કરવાનું પછી બેતાલીસ આવે છે જો જવાબ આવતો હોય તો સાચું અને જો ન આવે તો વિધાન ખોટું અહીંયા બાળમિત્રો તમે સડસઠ ગુણ્યા ઓગણત્રીસ કરશો તો જવાબ એક હજાર નવસો ને આવશે અને અહીંયા જવાબ તમને એક હજાર નવસો બેતાલીસ દીધો છે માટે વિધાન ખોટું આવશે પછી આગળ દાખલા નંબર એક કંપાસની કિંમત રૂપિયા છે તો કેટલા કંપાસની એક હજાર ચોર્યાસી થશે તો બાળ મિત્રો અહીંયા તમને એક કંપાસની કિંમત ત્રેવીસ રૂપિયા આપેલી છે

એક બસ ની અંદર બત્રીસ લોકો બેસી શકે છે તો છ બસ માં કેટલા લોકો બેસી શકે તો બાળમિત્રો તમારે કરવાના જે જવાબ આવે એટલા વ્યક્તિ બસ માં બેસી શકે તો બત્રીસ ગુણ્યા છ કરશો એટલે એકસો ને બાણું આવશે તો માટે જવાબમાં લખવાનું સી એક બસ ની અંદર બત્રીસ લોકો બેસી શકે તો છ બસ માં એકસો દાખલા નંબર ગુણ્યા ઓગણીસ તો બાળ મિત્રો અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે ચોવીસ ગુણ્યા ઓગણીસ બરાબર ખાલી જગ્યા તો ચોવીસ ગુણ્યા ઓગણીસ કરશો એટલે જવાબમાં આવશે ચારસો ને છપ્પન એ જવાબમાં આવશે એ ચારસો છપ્પન પછી દાખલા નંબર ઓગણીસ એક સ્કૂલમાંથી ધોરણ ચારના વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવાના છે ધોરણ ચારના પાંચ ક્લાસ છે દરેક ક્લાસમાં સુડતાલીસ વિદ્યાર્થી છે અને દરેક ક્લાસમાંથી ત્રણ શિક્ષક જશે પચાસ મુસાફરોની ક્ષમતાવાળી કેટલી બસની જરૂર પડશે અને કેટલી સીટ ખાલી રહેશે તો જવાબ અહીંયા આપેલો છે ધોરણ ચારના ના પાંચ ક્લાસ છે તેથી કુલ વિદ્યાર્થીઓ સુડતાલીસ ગુણ્યા પાંચ બરાબર બસો પાંત્રીસ છે હવે દરેક ક્લાસમાંથી ત્રણ શિક્ષકો જશે તેથી પાંચ ક્લાસના પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર શિક્ષકો જશે પાંચ તરી પંદર વિદ્યાર્થીઓની સંખ્યા બસો ને પાંત્રીસ છે શિક્ષકોની સંખ્યા માટે બસો પચાસ ભાગ્યા એક બસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ સમાય છે પચાસ એટલે બસો પચાસ ભાગ્યા પચાસ પચાસ પંચા બસો ને પચાસ એટલે પચાસ મુસાફરોની ક્ષમતા વાળી વિદ્યાર્થીઓ જાય એટલે પાંચ બસની જરૂર પડે તો અહીંયા જવાબમાં લખેલું છે કે પાંચ બસની જરૂર પડશે અને એક પણ સીટ ખાલી નહીં રહે પછી આગળ મોના તેના વર્ગમાં દરેક વિદ્યાર્થીને બે પેન્સિલ આપે છે તો વર્ગના કુલ સુડતાલીસ વિદ્યાર્થીઓ માટે કુલ ખાલી જગ્યા પેન્સિલ જોઈ તો અહીંયા ઓગણપચાસ ગુણ્યા બે કરો જે જવાબ આવે તેટલી પેન્સિલ જોઈ તો ઓગણપચાસ ગુણ્યા બે કરશો એટલે અઠ્ઠાણું જવાબ આવશે પછી દાખલા નંબર એકવીસ એક પાંચ સંચા છે તો આવા એ જ રીતે તમારે બાળમિત્રો દાખલા નંબર બાવીસ અને દાખલા નંબર ત્રેવીસ ગુણાકાર કરીને જવાબ લખવાનો છે પછી દાખલા નંબર ચોવીસ અસલમભાઈ એક હોસ્પિટલમાં દરેક દર્દીને ત્રણ સફરજન આપે છે તો કુલ એકસો વીસ દર્દી હોય તો કેટલા સફરજન જોઈએ તો બાળ મિત્રો એનો જવાબ આપણને અહીં નીચે આપેલો છે એ જ રીતે દાખલા નંબર પચીસ કૃષ્ણ એક શાળાના એકસો પંદર વિદ્યાર્થીઓ પૈકી દરેકને સાત પેન્સિલ આપે છે તો તેણે કુલ કેટલી પેન્સિલ આપી હશે તો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે સાત માટે આઠસો ને પાંચ એકસો પંદર ગુણ્યા સાત કરો એટલે આઠસો પાંચ જવાબ આવે તો કૃષ્ણાએ કુલ આઠસો પાંચ પેન્સિલ આપી હશે

એકમ દશક એક બે ને એક ત્રણ તો કુલ ત્રણસો બોર જોઈએ હવે બાર ઢગલી બનાવવા ત્રણસો બોર જોઈએ પછી એ જ રીતે દાખલા નંબર સત્યાવીસ એક કોડી પતંગ એટલે વીસ પતંગ તો આવી તેર કોડી માં કુલ કેટલા પતંગ આવે હવે કોડી કુલ કેટલી કેટલી છે 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 તેથી તેર કરવી એટલે બસો ને સાહીઠ પતંગ થાય તો જવાબમાં લખવાનું તેર કોડી પતંગમાં બસો ને સાહીઠ પતંગ આવે

એકત્રીસ અને બત્રીસ ભાગાકારની રીતે તમારે કરવાના છે જે હોમવર્કમાં છે દાખલા નંબર તેત્રીસ જેનો જવાબ અહિયાં આપેલો છે એ જ રીતે દાખલા નંબર ચોત્રીસ આપણે અહીંયા ગણવાનો છે સિત્તેર કેરી ને સાત પેટીમાં સરખે ભાગે મૂકવામાં આવે તો દરેક ને પેટીમાં કેટલી કેરી આવે સિત્તેર કેરીને સાત પેટીમાં સરખે ભાગે વહેંચતા દરેક પેટીમાં આવતી દસ પેટી કેટલી પેટી જોઈ દસ પેટી હવે આગળ દાખલા નંબર પાંત્રીસ

એ જ રીતે દાખલા નંબર છત્રીસ ખાલી જગ્યા મીટર તો ત્રણ કિમી બરાબર ત્રણ હજાર મીટર કેટલા મીટર થાય ત્રણ હજાર મીટર પછી દાખલા નંબર આડત્રીસ વીસ કિમી બરાબર ખાલી જગ્યા મીટર તો અહીંયા બાળ મિત્રો ત્રણ કિમી બરાબર ત્રણ હજાર મીટર થયું તો અહીંયા વીસ કિમી બરાબર કેટલા મીટર થાય વીસ હજાર મીટર એ જ રીતે સાત કિમી બરાબર કેટલા થાય સાત હજાર મીટર પછી આગળ દાખલા નંબર ચાલીસ ચાર હજાર મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો ચાર હજાર મીટર બરાબર ચાર કિલો મીટર કેટલા કિલોમીટર થાય ચાર કિલોમીટર જવાબમાં આવશે બેતાલીસ ચાર મીટર દસ સેમી પ્લસ બે મીટર ત્રીસ સેમી બરાબર ખાલી જગ્યા મીટર અને ખાલી જગ્યા સેમી તો ચાર વત્તા બે એટલે છ મીટર

તેમાં તેણે દસ કિમીનો પ્રવાસ બસ દ્વારા અને બાકીનો પ્રવાસ ટ્રેન દ્વારા કર્યો તો ટ્રેનમાં તેણે કેટલી મુસાફરી કરી હશે કુલ પ્રવાસ બરાબર પંદર કિમી બસ દ્વારા દસ કિમી તો ટ્રેન ટ્રેન દ્વારા કેટલી થાય પંદર માઇનસ દસ બરાબર પાંચ કિમી તો ટ્રેનમાં કેટલી મુસાફરી કરી જુદી જુદી સંખ્યા બનાવો અંક અને સંખ્યા ત્રણ પાંચ સાત ત્રણ પાંચ સાત દ્વારા કઈ કઈ સંખ્યા બનશે તે અહીંયા આપણે લખવાનું છે

છે હવે આગળ એવી સંખ્યા જણાવો કે તેમાં આઠ ઉમેરતા તે બમણી થઈ જાય છે તો જવાબમાં આવશે ડી આઠ માં આઠ ઉમેરવી એટલે આઠ દૂને સોળ તરત જ તે બમણી થઈ જાય છે પછી તે પણ એક સંખ્યાના ચાર ગણામાં બે ઉમેરતા અઢાર મળે તો તે સંખ્યા ખાલી જગ્યા હોય હવે એક સંખ્યાને 4 ચાર ગણા કરતા અને પછી તેવી સંખ્યા કઈ છે તો જવાબમાં આવશે એ ચાર પછી દાખલા નંબર પંચાવન એક બસમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ છે આવી ચાર બસ લાવવા છતાં પાંચ વિદ્યાર્થીઓને સીટ મળતી નથી તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો એક બસમાં બેસાડતા વિદ્યાર્થીઓની સંખ્યા બસની સંખ્યા ચાર તેથી બેઠેલા કુલ વિદ્યાર્થી ત્રીસ ગુણ્યા ચાર બરાબર એકસો ને વીસ છતાં પાંચ વિદ્યાર્થીઓને સીટ મળતી નથી તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 120 ને વીસ પાંચ બરાબર એકસો તો પચીસથી કુલ સંખ્યા એકસો પચીસ થાય છે બે ત્રણ અને ચાર વડે નિષેધ ભાગી શકાય છે તો જવાબમાં આવશે બાર કઈ રીતે તો બે છક બાર ત્રણ ચોક બાર ચાર તરીકે બાર આ બે ત્રણ અને ચાર ત્રણેયને નિષેધ બાર વડે ભાગી શકાય છે માટે જવાબમાં આવશે સી બાર હવે દાખલા નંબર સત્તાવન બે ત્રણ છ વડે નિષેધ ભાગી શકાય એવી સૌથી નાની સંખ્યા જણાવો તો બે તરી છ ત્રણ દુ છ અને છ એકા છ માટે જવાબમાં આવશે સી છ હવે આગળ શું બોલતે ક્રિષ્ને ઘરેથી બસ સ્ટેન્ડ સુધી પહોંચવા 10 મિનિટ લાગે છે અને સ્કૂલ માં બેઠા પછી સ્કૂલ પહોંચતા 18 મિનિટ લાગે છે તો ક્રિષ સ્કૂલે પહોંચતા કેટલો સમય લાગશે અહીંયા ક્રિષ્ને બસ સ્ટેન્ડ સુધી પહોંચતા લાગતો સમય 10 મિનિટ સ્કૂલ પહોંચતા લાગતો સમય અઢાર મિનિટ તો સ્કૂલ પહોંચતા લાગતો કુલ સમય મિનિટ દાખલા નંબર સાહીઠ તેજસને તેના મિત્રના ઘરે જતા દસ મિનિટ થાય છે ત્યાંથી બંને જણને ક્રિકેટ મેદાન

તેજસને ક્રિકેટના મેદાને પહોંચતા લાગતો સમય દસ વત્તા પંદર બરાબર પચીસ મિનિટ થાય દાખલા નંબર એકસઠ જેનો જવાબ આપેલો જ છે દાખલા નંબર બાસઠ અમદાવાદથી વડોદરા જતાં બે કલાક લાગે છે જો સુધીર સવારે સાડા વાગે અમદાવાદથી નીકળે તો વડોદરા કેટલા વાગે પહોંચશે સાડા નવ થી સાડા દસ એક કલાક સાડા દસ થી સાડા અગિયાર બે કલાક તો સુધી સાડા અગિયાર વાગે વડોદરા પહોંચશે તેસઠ નો જવાબ આપેલો છે હવે દાખલા નંબર ચોસઠ એક મોટર બોટ વીસ મિનિટમાં એક આટો ફેરવે તો આવા બે આટા ફરવા કેટલો સમય લાગે મોટર બોટ એક આટો ફરવા લાગતો સમય વીસ મિનિટ તો ફરવા દાખલા નંબર છાસઠ કેતનને રોજ સ્કૂલ બસમાં સ્કૂલ પહોંચતા પિસ્તાલીસ મિનિટ લાગે છે એક દિવસ સ્કૂલ બસ ડીઝલ પૂરવા ઊભી રહી તો તે દિવસે સ્કૂલ સ્કૂલ પહોંચતા મિનિટ લાગે તો તે દિવસે સ્કૂલ ડીઝલ પૂરતા કેટલો સમય લાગ્યો હશે કેતનને સ્કૂલ પહોંચતા લાગતો સમય પિસ્તાલીસ મિનિટ બસ માં ડીઝલ પૂરવા ઊભી રહી તે દિવસે લાગતો સમય પંચાવન મિનિટ તેથી તે દિવસે સ્કૂલ બસે ડીઝલ પૂરવા લાગતો સમય પંચાવન માઇનસ પિસ્તાલીસ બરાબર દસ મિનિટ તો જવાબમાં આવશે દસ મિનિટ હવે આગળ દાખલા નંબર સાડસઠ એક સફરજનના દસ રૂપિયા હોય તો બે સફરજનના ખાલી જગ્યા રૂપિયા થાય એક સફરજનના દસ રૂપિયા તો બે સફરજનના દસ દૂને વીસ રૂપિયા તો જવાબમાં આવશે બી વીસ હવે અડસઠ એક પતંગની કિંમત બે રૂપિયા અને એક ચોકલેટની કિંમત પચાસ પૈસા હોય તો બે પતંગ અને બે ચોકલેટના કુલ કેટલા રૂપિયા આપવા પડે તો જવાબમાં આવશે સી પાંચ રૂપિયા એક પતંગના બે રૂપિયા એટલે બે પતંગના ચાર રૂપિયા અને એક ચોકલેટના પચાસ પૈસા એટલે બે ચોકલેટનો રૂપિયો ચાર ને એક

ચુમ્માલીસ રૂપિયાની બુક ખરીદવી છે તેની પાસે સાડત્રીસ રૂપિયા છે તો તેની પાસે કેટલા રૂપિયા હશે તો અહીંયા ચુમ્માલીસ માઇનસ કરો એટલે જે જવાબ આવે એટલા રૂપિયા ખૂટિયા હશે તો જવાબમાં આવશે સાત રૂપિયા એ જ રીતે દાખલા નંબર એકત્રીસ બત્રીસ અને તેત્રીસ જે તમારે જાતે ગણવાના છે પછી આગળ દાખલા નંબર પિંચોતેર ડબલ ની હોળીની ટિકિટનો દર ત્રીસ અને પેડલ બોટની ટિકિટનો દર પંદર હોય અને તમારે બંનેમાં બેસવું હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ત્રીસ રૂપિયા ટિકિટ ટિકિટનો દર પંદર રૂપિયા પેડલ બોટનો દર કુલ પિસ્તાલીસ રૂપિયા બંનેમાં બેસવા માટે કુલ પિસ્તાલીસ રૂપિયા ચૂકવવા પડે હવે આગળ દાખલા નંબર જોસેફ રૂપિયાના સાબુ અને દસ રૂપિયાના શેમ્પૂ ખરીદે છે તે વેપારીને સો રૂપિયા આપે તો વેપારી તેને કેટલા રૂપિયા પરત આપશે જોસેબે ખરીદેલા સાબુની કિંમત રૂપિયા

છવ્વીસ તો દૂધ વાળાને ચૂકવવા પડતા રૂપિયા બેતાલીસ ગુણ્યા ત્રણ બરાબર એકસો ને છવ્વીસ રૂપિયા થાય તો રેખા બહેને એકસો ને છવ્વીસ રૂપિયા ચૂકવવા પડે પછી દાખલા નંબર એક્યાસી બાવન રૂપિયામાં ચાર નારિયેળ મળે તો એક નારિયેળની કિંમત કેટલી હોય બાવન રૂપિયામાં ચાર નાળિયેર મળે તો એક નાળિયેરની કિંમત બરાબર બાવન ભાગ્યા ચાર તેર ચોક બાવન એક નાળિયેરની કિંમત તેર રૂપિયા થાય પછી બ્યાસી નવ કિમી પાંચસો મીટર લાંબા રસ્તા પૈકી ચાર કિમી ચારસો ને પચાસ મીટર રસ્તાનું સમા કામ કર્યું તો કેટલા રસ્તાનું સમારકામ બાકી રહ્યું કિમી અને મીટર ચાર કિમી ચારસો ને પચાસ સમારકામ કરેલ રસ્તો જીરો માંથી જીરો જાય તો જીરો જીરો માંથી પાંચ ન જાય ઉપર લેવાનો દસ કો પાંચ ચેકી ઉપર ચાર દસ માંથી પાંચ જાય તો પાંચ ચાર માંથી ચાર જાય તો જીરો નવ માંથી ચાર જાય તો પાંચ તો પાંચ પાંચ કિમી પચાસ મીટર સમારકામ બાકી રહેલ રસ્તો માટે જવાબમાં આવશે પાંચ કિમી પચાસ મીટર અંતર બાકી રહ્યો જલપા પાસે સિત્તેર રૂપિયા હતા તેના મામાએ તેને એકાવન રૂપિયા આપ્યા તો તેની પાસે કુલ કેટલી રકમ થઈ સિત્તેર રૂપિયા જલ્પા પાસે હતા પ્લસ એકાવન રૂપિયા મામાએ આપ્યા તો તેની પાસે એક સાત ને પાંચ બાર એકસો ને એકવીસ રૂપિયા થયા તો જલપા પાસે કુલ એકસો ને એકવીસ રૂપિયા થયા એ જ રીતે તમારે દાખલા નંબર ચોર્યાસી હવે આગળ દાખલા નંબર અઠ્યાસી મયુરે પાંચ રૂપિયાની પેન ખરીદવા દસ રૂપિયાની નોટ દુકાનદારને આપી તો મયુર કેટલા રૂપિયા પાછા મળશે હવે મયુરે પાંચ રૂપિયાની પેન ખરીદી અને તેને દસ રૂપિયાની નોટ દુકાનદારને આપી તો મયુરને કેટલા રૂપિયા પાછા આપે તો અહીંયા દસ માઇનસ પાંચ કરવાના એટલે કેટલા મળે પાંચ તો જવાબમાં આવશે એ પાંચ રૂપિયા પછી દાખલા નંબર નેવ્યાસી પાંચ રૂપિયાની પચાસ નોટની કિંમત બરાબર ખાલી જગ્યા રૂપિયા પાંચ રૂપિયાની પચાસ નોટની કિંમત તો પચાસ ગુણ્યા પાંચ તો જવાબ આવશે બસો ને પચાસ એ બસો પચાસ રૂપિયા પછી દાખલા નંબર નેવ ચાર ખૂબ જૂના ગુફા ચિત્રો છે સૌથી જૂનું ગુફા ચિત્ર કયું હશે તો અહીંયા જૂનામાં જૂનું ગુફાચિત્ર પાંચ હજાર ઓગણત્રીસ વર્ષ જૂનું છે એટલે જવાબમાં આવશે ડી પછી આગળ દાખલા નંબર નીચેનામાંથી કોનો ગુણાકાર થશે તો પંદર ગુણ્યા નવસો એક પોઈન્ટ પાંચ ગુણ્યા નવ અને પંદર ગુણ્યા નવ આપેલા છે તો આ બધાનો ગુણાકાર તમારે કરવાનો અને જેનો જવાબ એકસો પાંત્રીસ આવે તે ચોરસમાં લખવાનું તો પંદર નવ્વા એકસો પાંત્રીસ તો જવાબ આવશે ડી પંદર ગુણ્યા નવ પછી દાખલા નંબર બાણું નીચેનામાંથી કોનો સરવાળો આઠસોથી વધુ થશે તો અહીંયા અલગ અલગ સંખ્યા આપેલી છે એનો સરવાળો તમારે કરવાનો અને જેનો સરવાળો આઠસોથી વધુ થાય તે ચોરસમાં લખવાનો પાસઠ વધતા પાંચસો ને પંચાવન દાખલા નંબર ત્રણ નીચેનામાંથી કોની બાદ બાકી થી ઓછી થશે તો અહીંયા બાળ મિત્રો અલગ અલગ સંખ્યા આપેલી છે જેની બાદ બાકી સો થી ઓછી થાય તે જવાબ લખવાનો પરંતુ અહીંયા કોઈ પણ સંખ્યાની બાદ બાકી નહીં માટે જવાબમાં આવશે ડી એક પણ નહીં ચોરાણું ભોપાલના પ્રવાસના આધારે કેટલા વાગે શું કર્યું જોડકા જોડો તો બાળમિત્રો અહીંયા મેં જોડકા જોડેલા છે સરદાર સરોવર પુલ પસાર કર્યો નવ ને દસ સવારે પછી ગુફા ચિત્રો જોયા અગિયાર ત્રીસે સવારે પેટ્રોલ પંપ ઉપર નવ ત્રીસે સવારે ભોજન લીધું બાર ત્રીસ બપોરે અમદાવાદ થી પાછા ફર્યા છ વાગે રાત્રે અને નૌકા વિહાર ત્રણ વાગે બપોરે તો બાળમિત્રો મિત્રો આજ રીતે તમારે મેં કયા મુજબ વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે મારી નોટબુક પૂરવાની છે બાળમિત્રો તમને આ વિડિયોમાં મજા આવી હશે મેં કયા મુજબ વ્યવસ્થિત સારા અક્ષરે મારી નોટબુક પાઠ ત્રણ ભોપાલનો પ્રવાસ